subscribe now and press the bell icon. Never miss an update. सात ग्रहो अलग अलग भाव में कारक बनी जाए कारक दोष छे शू ने केव फल आपे तो अपने जाणीए दरेक भाव नो कोई कारक होय ये कारक ग्रह पोते जे भाव में बेसे तो ये भाव ने जे ये भाव नु फल होय ने तेमा अतिता लावी दे जे एटले केवू थाय जीवन में तो के आपणे एक कप चा बनावी होय धारो के एक एक्जाम्पल तेमा एक चमची खांड नाखीए तो चा पीवा लायक रहे हवे तेनी जग्या तेमा दस के पंदर चमची खांड नाखी दईए तो चा चा रहे नहीं एटले चा नु अस्तित्व ज पूरू थई जाय छे आवुं जीवन में જે કારક ગ્રહ પોતે કારક ભાવમાં બેસે છે ત્યારે તે ભાવને અસ્તિત્વ આવી રીતે એવું કે નિરર્થક કરી દે છે તે ભાવના જે બાબતો છે તેમાં અતિતા લાવી દે એટલે એ ભાવ ક્ષીણ થઈ જાય એટલે જે રીતે ચાની અંદર એક ચમચી ખાંડ હોય એની જગ્યાએ પંદર વીસ ચમચી ખાંડ પડે તો ચા ક્ષીણ થઈ જાય છે ચા પતી જાય છે અને ચાસણી થઈ જાય છે આવું જ જીવનમાં બને છે આ કારક દોષથી એટલે એવું કહેવાય કે આમાં શુભ અશુભ બંને ગ્રહો છે પરંતુ તે અલગ અલગ ભાવના કારકો છે અને તે ભાવમાં બેસે જો કારક હોય અને એના એ જ ભાવમાં બેસે ત્યારે એ ભાવને નષ્ટ કરે છે ક્ષીણ કરે છે નાશ કરે છે અને તેનું જે જાતકને ફળ મળવાનું હોય કુંડળીથી તે ફળ મળતું નથી અલ્પ મળે છે ઓછું મળે છે અને ઘણીવાર જન્મથી તેનું ફળ અતિ મળી ગયું હોય તો તે પણ ધીમે ધીમે ઘટતું જાય છે ઘણાના જીવનોમાં આપણે જોયું છે કે ખૂબ સારા સમૃદ્ધ માણસ હોય તેના ત્યાં બાળક જન્મ્યું હોય પરંતુ આવો કારક દોષ હોય તો ધન ભાવને લઈને હોય ધીમે ધીમે તેમનો બીજો ભાવ ધનનો છે ધનવાણીનો અને કુટુંબનો તો તે ધીમે ધીમે ક્ષીણ થાય છે કુટુંબમાંથી પણ લોકો ઘટતા જાય છે જુદા પડતા જાય છે ધન પણ જીવનમાં ઘટતું જાય ઐશ્વર્ય ઘટતું જાય એમ આવું અલગ અલગ ભાવને લઈને જ્યારે કારક ગ્રહ એના એ ભાવમાં બેસે તેના સુખને હણે છે ઘટાડે છે આવું જ કારક દોષનું ફળ હોય છે એટલે આ સાત ગ્રહો આ બાર ખાના બાર ભાવમાંથી અલગ અલગ ભાવના કારક બને છે અને તે ભાવના ફળોને ઘટાડે છે.